जग मां हूं ना तो कोई थी मने वालो तू वालो सौ थी तारी नजरो मां नजरा तो जाव छू तारी नजरो मां नजरा तो जाव छू कि तारा तारा प्रेम मा गुरु जी हूँ भिंजाव छो हे रो में हूँ तारो थतो जाव छो रो में हूँ तारो थतो जाव छो तारा प्रेम मा गुरु जी हूँ भिंजाव छो સગ્રમ કરશું કેટલા ના આવડે છે કેટલા નથી આવડતું
Mangala.
visible him. Bhave, bhave paas jina chanda. Bhave, bhave paas jina chanda. Bhave, bhave paas jina chanda. स्तोत्र जी मन मधरी ईना खज सदाई सरे आधी
જેમ ગુરુજીએ કીધું કે આપણે બધા આપણી આજથી નેક્સ્ટ 6 મંથ સુધી દરેક વસ્તુમાં આપણું 100% આપશું જો આપણે ગુરુદેવના હોઈએ તો. એવું તો ગુરુદેવ, શરૂઆત અહીંયાથી જ કરીએ, ભક્તિમાં પહેલાં 100% આપીએ અને આગળ વધીએ બધા સાથે. મળે હું બાળ તમારો તમારો હું બાળ તમારો છું તમારો તમે રાખજો માથે હા તમે બનજો મારી માં ધાલો બધા સાથે તમે તમારો પ્રેમ ચાહું છું Thank you.
ગુરુદેવ ઓલો પ્રશ્ન કદાચ પાછો પૂછશું ને તો હવે વધારે વ્યક્તિઓ ઉભા થશે એવું લાગે છે. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત, તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત, તમારો પ્રેમ ચાહું છું, હું બાળ તમારો છું, તમારો માલ ચાહું છું. અગર ગુરુ આપણા હૃદયમાં આવે તો આપણે શું કરી શકીએ? કદાચ ગુરુ હૃદયમાં આવે કે આપણા આંગણમાં આવે આપણે કંઈ કરી નથી શકતા, પણ ભાવનું બળ, જીન શાસન હંમેશા ભાવને પ્રાધાન્ય આપતું હોય છે. એકવાર એવી ઈચ્છા છે કે બધા ઊભા થઈને શક્ય હોય તો હે ગુરુ આવેંગે તો અંગના સજાવકી, ગુરુ આવે હે આવે હે ગુરુ.
મનસદ હે મનસદ કે સાચા હે મનસદ ગુરુ મળ્યા બાળક જેનો એનો જ હોય, બીજા કોઈનો ન હોય. બીજા કોઈનો હોય તે બાળક ન હોય. દેવાનું પ્રિયો, મારી હર સ્થિતિ માટે રિસ્પોન્સિબલ કોણ છે? મારી પાસે સુખ છે, રિસ્પોન્સિબલ હું છું. મારી પાસે દુઃખ છે, રિસ્પોન્સિબલ હું છું. સેવા કરી શકું તો પણ રિસ્પોન્સિબલ હું છું. સેવા ન કરી શકું, રિસ્પોન્સિબલ કોણ છે? મારી સેવામાં 50% છે તો પણ રિસ્પોન્સિબલ હું છું. મારી સેવામાં બોલો રિસ્પોન્સિબલ કોણ છે? અને જો હું રિસ્પોન્સિબલ હોઉં તો મને મારી રિસ્પોન્સિબિલિટી માટે 100% અંદરમાંથી શું હોવી જોઈએ? 100% અંદરમાંથી અવેરનેસ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? પણ આપણા બધાનો એક વીક પોઈન્ટ છે. જે ફિલ્ડમાં હોઈએ એ ફિલ્ડમાં આપણને ખબર પણ હોય કે અમારી રિસ્પોન્સિબિલિટી છે, છતાંય આપણને ઘણી વાર એવું થાય કે બીજા કરી લઈએ તો થાય કે ના થાય? એવું કેટલા ને થાય? પસ્તી લેવા જવાનું છે, પાંચે બીજા જાય તો થાય? ક્યારેક ક્યારેક થઈ છે. કોઈ કામ આપેલું હોય તો બીજા કરી લઈએ તો તમારી વ્યક્તિ સાથે બીજા કોઈ પ્રેમ કરી લઈએ તો ના ના તો ન જ ચાલે. ચાલે તો ન ચાલે. પાછું ફરી એકવાર આ જગતના મોટાભાગના લોકો પોતાની રિસ્પોન્સિબિલિટીને 100% નિભાવી શકતા નથી, નિભાવતા નથી, નિભાવવાનો પ્રયત્ન કરતા નથી. અને એટલા જ માટે એની લાઈફમાં એ એવરેજ લાઈફ જીવે છે. કેટલાક લોકો હોય છે જન્મે સામાન્ય અને જીવે અસામાન્ય, અને કેટલાક લોકો હોય છે જન્મે ભલે સામાન્ય, એની આસપાસમાં ભલે કાંઈ જ ન હોય, પોતાની ક્ષમતા, પોતાનું વિઝન, પોતાનો પુરુષાર્થ, પોતાની મહેનત જે ફિલ્ડમાં જાય એની ફિલ્ડમાં 100% આપવાની તૈયારી, અને ક્યાં પહોંચી જાય? ચાયવાલા કામ પહોંચ જતા હે. બોલો ચાય વાલા કામ પહોંચ જતા હે. પહોંચ સકતા કે નહીં પહોંચ સકતા? રિસ્પોન્સિબલ કોણ છે? એના રિસ્પોન્સિબલ કોણ છે? પોતે છે કે બીજું કોઈ છે? સીડી આપો અને તમે ચડી જાઓ ને, સીડી આપો ને જો તમે ચડી જાઓ ને, તો રિસ્પોન્સિબલ કોણ? તમે કે સીડી? લાઈફમાં બધાને અલગ અલગ ટાઈપની સીડી મળતી હોય છે. લાઈફમાં અલગ અલગ ટાઈપના બધાને સ્ટેપ્સ મળતા હોય છે. પણ કેટલાક વિચારે છે કે હું ચડી શકીશ કે નહીં ચડી શકું, અને કેટલાક વિચારે છે હું કેમ ન ચડી શકું, ચડી શકીશ. રાઈટ? અરમની અંદરમાં પણ તમે જયારે જોઈન થયા હશો, સેવામાં પણ તમે જયારે જોઈન થયા હશો, કોઈ કર્તવ્ય જયારે બજાવતા હશો, ત્યારે શરૂઆતમાં તમને લાગતું હશે કેમ થશે, જાઓ ને એકવાર ફર્સ્ટ ટાઈમ તો જાઓ,
એકવાર તો જોઈ લો શું થાય છે, એવા કેટલા છે કે હા ફર્સ્ટ ટાઈમ જયારે એન્ટ્રી કરીને ત્યારે મનમાં વિચાર હતા કે થશે, ચાલ એકવાર જોઈ લો પછી ગમશે તો જઈશ, એવા કેટલા છે, ઘણા બધા છે. પછી શું થાય, જેમ 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 સેવામાં કર્તવ્યમાં જોડાતા જઈ આપણે ગમવા લાગે, આપણે લાગે કે ના થઈ શકશે, પણ એ પણ તમે જવા લાગ્યાનું રિસ્પોન્સિબલ કોણ કોણ? યસ, આપણો પ્રોબ્લેમ એ છે આપણા સુખમાં આપણે પોતાને રિસ્પોન્સિબલ માનીએ છીએ અને આપણા દુઃખમાં, બોલો, ફર્સ્ટ પ્રોબ્લેમ આપણો, આપણા સુખમાં આપણે પોતાને રિસ્પોન્સિબલ માને છે, મેં આમ કર્યું ને પછી મેં આટલું કર્યું, પછી મેં આમ કર્યું પછી આમ થયું ને એટલે પછી મેં આટલું આટલું કરી લીધું. આપણા સુખમાં આપણે કોને રિસ્પોન્સિબલ માનીએ છીએ? પોતાને. પણ જેવું કંઈ દુઃખ આવે, પ્રોબ્લેમ આવે, પેઇન આવે, તકલીફ આવે, કોઈ ફેલિયર આવે, ક્યાંક આપણે ફેલ છીએ એટલે એણે મારી સાથે આમ કર્યું હતું એટલે આમ ન થયું, એ મારી સાથે આવું કર્યું એટલે આમ ન થયું, એમણે મને ચાન્સ ના આપ્યો એટલે આમ ન થયું, મેં મારી વાત મૂકી પણ એમણે મારી વાતને એક્સેપ્ટ ન કરીને એટલે આગળ ન થયું, આમ ન થયું એટલે આમ ન થયું, આવું કેટલા માને કે હા જ્યારે જ્યારે મને ફેલિયર આવે ને, જ્યારે જ્યારે મને પ્રોબ્લેમ આવે ને, તેનું બીજાને રિસ્પોન્સિબલ માનું છે, એવા કેટલા છે કે નથી? યસ છો. પણ જ્યારે પણ ફેલિયર મળે ત્યારે પણ રિસ્પોન્સિબલ હોય કોણ? આપણી મહેનતમાં કચાશ હોય કે સામેવાળાને કારણે આપણે ફેલ થયા હોય, સેમાં કચાશ હોય? એટલે જ આજ મારે વારંવાર તમને એક લાઈન, વારંવાર મારે તમને એક લાઈન છેલ્લા ત્રણ દિવસથી ચાર દિવસથી મારા પ્રવચનમાં ચાલી રહી છે. શું? કઈ લાઈન? આઈ એમ. એટલે જ્યાં પણ, એટલે જ્યાં પણ, જે જે જગ્યાએ તમને એમ લાગે કે હું ઘણું બધું કરી શકું એમ છું પણ થતું નથી, તો ઘટે શું? તમારું પુણ્ય ઘટે કે તમારી મહેનત ઘટે? તમારા ગુડલક ઘટતા હોય કે પછી તમારી મહેનત ઘટતી હોય? તો બંને ઘટતા હોય ક્યારેક. ક્યારેક લક પણ કામ કરતા હોય કે તમે ફૂલ મહેનત કરતા હોય પણ લક કામ કરતા હોય, ક્યારેક લક જોરદાર હોય પણ તમારી મહેનતમાં શું હોય? કચાશ હોય. અને આજ મારે તમને કેવું છે, ચાહે સંસારના ફિલ્ડમાં હો, ચાહે આર્થિક ક્ષેત્રમાં હો, ચાહે આધ્યાત્મિક ક્ષેત્રમાં હો, ચાહે તમારા બિઝનેસના ફિલ્ડમાં હો, ચાહે તમારા જોબના ફિલ્ડમાં હો, ચાહે સેવાના ક્ષેત્રમાં હો, ચાહે ધર્મના ક્ષેત્રમાં, ચાહે ફેમિલીના ક્ષેત્રમાં હો કે ચાહે પછી કોઈ રિલેટિવ્સના ક્ષેત્રમાં હો, કોઈ પણ ફિલ્ડ કોઈ પણ હોય, રિસ્પોન્સિબલ કોણ છે? બોલો, રિસ્પોન્સિબલ કોણ છે? આઈ એમ રિસ્પોન્સિબલ. અને એટલા જ માટે આપણે બ્લેમની ગેમમાંથી શું થવું છે? તમામાંથી કેટલા એવા છે જે મોટા ભાગે બીજા ઉપર બ્લેમ કરતા હોય, એ આવા છે, એ આમ છે, એનું આમ છે, એમણે આમ ન કર્યું, આનું આમ ન થયું, આનું આમ કરે છે, આ બરોબર નથી કરતા, આનું આમ છે, બીજાની ભૂલ જોઈ શકો એવા કેટલા છે? બીજાની ભૂલને બતાડી શકો એવા કેટલા છે? કેટલાક લોકો ભૂલને જોઈ શકે અને કેટલાક લોકો ભૂલને, બોલો, બતાડી શકે, પણ કેટલાક લોકો એવા હોય જે ભૂલને સુધારી શકે. કોઈ પણ સંસ્થા, કોઈ પણ ગ્રુપ, કોઈ પણ સમુદાય ભૂલ જોવા વાળાથી, ભૂલ બતાવવા વાળાથી કે ભૂલ સુધારવા વાળાથી અપસેનાથી થાય. કોઈ પણ ગ્રુપ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ અરહમ ગ્રુપ કે કોઈ પણ લુકેલન કે કોઈ પણ ફિલ્ડ અપસેનાથી થાય, ભૂલને સુધારવા વાળાથી. પણ મોટાભાગના લોકો ભૂલ સુધારવા વાળા મળે છે કે ભૂલ બતાડવા વાળા મળે છે? મોટાભાગના લોકો ભૂલ જોવા વાળા મળે છે કે ભૂલને સુધારવા વાળા મળે છે? આપણે શું છીએ? આપણે શું છીએ? કોઈની ભૂલને ગોતવા વાળા છે? કેટલાક લોકો તમે જોજો ને, કોઈ પણ ફિલ્મ એને કામ કે કઈ સેવા આપો ને, કોઈ પણ ફિલ્મ તમે એને કઈ મેઇન બનાવો કે કઈ પ્રયત્ન કરો ને, એટલે એ કામ ઓછું કરશે, પણ મારી પાસે આ આમ કરે છે, ઓલા આમ કરે છે, પણ ગુરુદેવ આનું આમ નથી, એ આના આમ આમ છે. મને એમ થાય કે ભાઈ તને કામ કરવા માટે મોકલ્યો હતો કે ભૂલ ગોતવા માટે મોકલાતા?
આ ભૂલ ગોતવાનો નેચર એના રિસ્પોન્સિબલ કોણ છે? ભૂલ ગોતવાના નેચરના રિસ્પોન્સિબલ કોણ છે? આપણે છીએ કે કોઈ બીજું છે? અને જે વ્યક્તિ ભૂલ ગોતતી હોય, જે વ્યક્તિ ભૂલો જ બીજામાં કાઢતી હોય, જે વ્યક્તિ ભૂલો બીજામાં શોધી લેતી હોય, જેને ભૂલ ખોજી લેતા આવડતું હોય, એ વ્યક્તિનું પોતાનું ક્યારે ડેવલપ થાય કે ન થાય, થાય કે ન થાય? તમારા કેટલા એવા છે જેને બીજાની ભૂલ તરત દેખાય? તમારા એવા કેટલા છે ને બીજાની ભૂલ તરત જ દેખાતી હોય? દેખાતી હોય? યસ. દેખાયા પછી બીજાને કહેવાનો નેચર કેટલાને છે? એક ભૂલને જોવાનો નેચર હોય. નંબર ટુ, જોઈ લે પછી કઈ ઠીક છે, એનું જાણે આપણે કઈ નહીં, બરાબર, છોડી દઈ. બીજા તો કે ભૂલને બતાડે, બધાની સામે આમ કરે છે, આમ કરે છે, આમ કરે, તારું આમ નથી, તારું આમ છે. ભૂલ બતાડે, ભૂલ બતાડવાનો નેચર કેટલાનો છે? ભૂલ જોવાનો અને ભૂલ બતાડવાનો, આ બંને નેચર ગ્રુપને, કોઈ પણ ગ્રુપને ડાઉન કરે કે અપ કરે? શું કરે? ડાઉન કરે. અને ભૂલને સુધારવાનો નેચર કોઈ પણ ગ્રુપને શું કરી શકે? ઇટ્સ પોસિબલ બધા અલગ ઘરમાંથી આવ્યા છો, ઇટ્સ પોસિબલ કે બધા અલગ અલગ ફિલ્ડમાંથી આવ્યા હોય, ઇટ્સ પોસિબલ કે બધા અલગ અલગ નેચરથી આવ્યા છો, અને ઇટ્સ પોસિબલ કે બધાની અલગ અલગ પ્રકારની રસોઈ જમીન આવ્યા છે. કોઈ ઝાલાવાડી જમીન આવ્યો હોય, કોઈ કાઠિયાવાડી જમીન આવ્યો હોય, કોઈ કચ્છી જમીન આવ્યો હોય, કોઈ મારવાડી જમીન, બધાનો અલગ અલગ હોય. એ તમને અનુભવ ન ઓછો હોય, અમને અનુભવ, હલો, તમને અનુભવ વધારે હોય કે અમને અનુભવ વધારે હોય? અલગ અલગ ટાઈપની ગોચરી વાપરવાનો અનુભવ કોને વધારે હોય? અમે તરત કહી દઈએ, બોલો કે આ ઝાલાવાડી ગોચરી છે, આ કાઠિયાવાડી ગોચરી છે, આ કચ્છી ગોચરી છે, મારવાડી ગોચરી છે, અમને તરત જ ખબર પડી જાય. એમ બધાનો શું હોય? અલગ 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 નેચર હોય શકે. તો જો બધાનો અલગ 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 નેચર હોય તો બધાની કામ કરવાની રીત, કામ કરવાની કેપેસિટી અને કામ કરવાની ભાવના અલગ અલગ હોઈ શકે કે ન હોઈ શકે. જો હોઈ શકે તો બધાને સાથે રાખીને ચાલવું હોય તો ભૂલ બતાડીને ચલાય કે ભૂલ સુધારીને ચલાય? ભૂલ બતાડીને ચલાય કે ભૂલ સુધારીને ચલાય? પણ તમારે કોઈક બોલ્યું પાછળથી, પણ ગુરુદેવ કે ભૂલને સુધારવી તો ભૂલ બતાડવી તો પડે ને. કોણ બોલ્યું? રીતેશ બોલ્યો એ કે ભૂલ પણ સુધારવી તો બતાડવી તો પડે ને. દવાનો પ્રયોગ હંમેશા યાદ રાખો, બધાની વચ્ચે જો તમે ભૂલ બતાડવા જશો ને તો ભૂલ વધશે કે ઘટશે? બધાની વચ્ચે તમે ભૂલ બતાવવા જશો, કોઈની પણ ભૂલ બતાવવા જશો તો સામેવાળા તરફથી રિએક્શન આવશે કે એક્સેપ્ટન્સ આવશે? શું આવશે? રિએક્શન આવશે. રિએક્શન આવે તો ગ્રુપ તૂટે કે ગ્રુપ વધે? શું કરવું જોઈએ? હેલો, શું કરવું જોઈએ? કદાચ તમારા ગ્રુપમાં, કદાચ તમારા ગ્રુપમાં, તમારા સમુદાયમાં, તમારા સંઘમાં, તમારા પરિવારમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ મિસ્ટેક કરે પણ છે, કોઈ મિસ્ટેક કરે પણ છે, જે ભૂલ એકલા બતાવી શકાય એવી હોય, જે ભૂલ એકલા બતાવી શકાય એવી એકલા બતાડે, જે ભૂલ સમૂહમાં બતાવવાથી બધામાં ચેન્જ આવી શકે એમ છે, તે ભૂલને શું કરવી જોઈએ? સમૂહ બતાવવી જોઈએ. પરંતુ યાદ રાખજો, સામેવાળા તમારા ગ્રુપને, સામેવાળાને તમારા ગ્રુપને છોડવાનું મન થાય એવી ભૂલ બતાડવી જોઈએ કે ન બતાડવી જોઈએ? એટલે આ કાળમાં તમારે એક રેશિયો યાદ રાખવાનો, એટલે આ સમયમાં તમારે એક રેશિયો યાદ રાખવાનો. શું? પાંચમા આરામાં 60% સારું હોય તો 40% ખરાબ હોય જ. 60% એનામાં સદગુણ હોય તો 40% અવગુણ હોય જ. 60% એનામાં ગુડ ક્વોલિટીસ હોય તો 40% શું હોઈ શકે? સામેવાળાની 40% બેડ ક્વોલિટીને તમે એક્સેપ્ટ કરી લ્યો તો તમને એની સાથે કોઈ પ્રોબ્લેમ થાય ક્યારે? તમે તમારા ગ્રુપમાં, તમારા તમારા સમાજમાં, તમારા ફેમિલીમાં, તમારા લોકોની વચ્ચે ક્યારે કંઈ પ્રોબ્લેમ થાય ખરો? કેટલા એવા છે જે બીજાની ભૂલને ચલાવી શકતા હોય? હલો, મારે તમને એક લાઈનમાં એક ક્વેશ્ચન પૂછી અને હું મારો પોઈન્ટ બદલું છું. સામેવાળા ભૂલ કરે છે માટે તમને એ ગમતું નથી,
કે પછી તમારી અંદરમાં સામેવાળાની ભૂલને સહન કરવાની ક્ષમતા નથી, માટે તમે રિએક્શન આપો છો. બોલો, સામેવાળા ભૂલ કરે છે માટે રિએક્શન આપો છો કે તમારી અંદરમાં એને ટોલરન્સ કરવાની ક્ષમતા નથી માટે રિએક્શન આપો છો? કોઈ પણ મમ્મી એના છોકરાને મારતી હોય, નાનકડા છોકરાનો, એને પહેલો પ્રશ્ન પૂછું કે તોફાન કરે છે માટે મારો છો કે તમારામાં તમારો ગુસ્સા પર કંટ્રોલ નથી માટે મારો છો? તો બેમાંથી શું વધારે હોય? એ તોફાન કરે માટે મારતી હોય કે એનો ગુસ્સા પર કંટ્રોલ હોય માટે મારતી હોય? આ જેટલી મમ્મીઓ બેઠી એને પૂછું છું. કેટલી મમ્મીઓ બેઠી છે? બહુ બધી મમ્મીઓ બેઠી છે. શું વાત છે? એટલે મમ્મીઓની મમ્મીઓ ફેર એકવાર કોઈની ભૂલને બતાવવા માટે રિસ્પોન્સિબલ કોણ છે? તમારું ગ્રુપ તૂટી પણ શકે અને તમારું ગ્રુપ ગ્રો પણ કરી શકે, એને રિસ્પોન્સિબલ કોણ હોઈ શકે? તમારા ગ્રુપને ગ્રો કરવું હોય ને તો 60-40 શું કરો? 40 શું? સામેવાળાની ભૂલને એક્સેપ્ટ. જો તમે ચલાવી શકો ને તો તમે ચાલી શકો. જો તમે ચલાવી શકો તો તમે ચાલી શકો, અને જે ચલાવતા નથી તે ચાલી શકતા પણ નથી. જે ચલાવતા નથી એ ચાલી શકતા પણ. એકદમ ક્લોઝ યોર આઈસ, ચેક યોર સેલ્ફ. બીજાની ભૂલને ચલાવી લેવાનો નેચર તમારો કેટલો છે? બીજાની ભૂલને ચલાવી લેવાનો તમારો નેચર કેટલો છે? બીજાની ભૂલને ચલાવી લેવાનો મારો નેચર કેટલો છે? જો તમારી બીજાની મિસ્ટેકને ચલાવી શકશો ને તો જ તમે ચાલી શકશો. ઓપન યોર આઈસ. આ ફર્સ્ટ પોઈન્ટ પૂરો કરતા પહેલા છેલ્લી એક લાઈન તમે યાદ રહીજે એટલે કહું છું. ભગવાનને જ્યારે કેવલન થાય ને ત્યારે સામેવાળા બધાને આરપાર જોતા હોય કે ન જોતા હોય, અને જ્યારે આરપાર જોતા હોય તો એની પાસ્ટની મિસ્ટેક પણ જોઈ શકતા હોય અને ફ્યુચરની મિસ્ટેક પણ જોઈ શકતા હોય કે ન જોઈ શકતા હોય, અને જોવે તો હજારો લાખોની ભગવાનને ભૂલો દેખાતી હોય કે ન દેખાતી હોય. ભગવાન બધા સાથે રહી શકે કે ન રહી શકે? ભગવાન બધાની સાથે જ તો પણ રહી શકે કે ન રહી શકે? એને ખબર જ છે કે સામેવાળા આટલી આટલી ભૂલ કરવાના પણ છે ને આટલી ભૂલ કરીને આવ્યા પણ છે, આવો એનો નેચર છે. છતાંય ભગવાન ચલાવી લે કે ભગવાન રિએક્શન આપે? શું કરી લઈએ? ઠીક છે, 10%, 20%, 30%, 40% સુધી તમે રિએક્શન આપો તો નો પ્રોબ્લેમ, પણ જો 100% રિએક્શન આપો તો તમારું ગ્રુપ તૂટી જાય કે વધી જાય, ગ્રો કરે કે તૂટી જાય? આજથી કયો નેચર બનાવો? સારું એટલું મારું, સારું એટલું મારું, બાકી બધું એનું. શું લાઈન યાદ રાખો? મારા જીવનનો મંત્ર શું? હું કઈ પણ કોઈને પણ મળું, કઈ પણ જોઉં ને, તો મેં એક લાઈન યાદ રાખું. શું? સારું એટલું મારું, બાકી બધું. પ્રોબ્લેમ થાય કે ન થાય, પ્રોબ્લેમ થાય કે સોલ્યુશન થઈ જાય. તમને ખબર છે, ઓલો ક્રો હોય ને, ક્રો એ આખો દિવસ શું કરે? એ કચરામાં જાય કે સારી સારી વસ્તુ ખાય? કાગડો હોય શું કરે? જે કાગડા જેવા હોય શું કરે? એકદમ સાચું કે એકદમ આત્માની સાક્ષી જવાબ દે, તમારા કાગડા કેટલા છે? હેલો, ક્યાંય પણ જાઓ અને સામેવાળાની ભૂલ ગોતી લ્યો, ક્યાંય પણ જાઓ સામેવાળાની ભૂલ ગોતી લ્યો, એવા કેટલા ગ્રુપમાં પણ એવા કેટલા કાગડા હોય? અને ગ્રુપમાં જો એક કાગડો હોય તો શું પ્રોબ્લેમ થાય? એ ખાલી સામેવાળાની ભૂલ ગોતી લે, એ કો 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 કરીને બધાને પાછું બતાડે. જે કાગડા જેવા હોય ને એ ભૂલ જોવે પણ ખરા અને બતાડે પણ ખરા, અને જે ગુરુ જેવા હોય ને એ ભૂલ બતાડી અને સુધારી લે. તમે કોના છો? ગુરુના છો કે કાગડાના છો? હેલો, આઈ વોન્ટ આન્સર. તમે કોના છો? તો જો તમે ગુરુ ના હો તો તમે ગુરુ માટે રિસ્પોન્સિબલ હોવા જોઈએ કે ન હોવા જોઈએ? હોવા જોઈએ. તો પછી આજથી એક નક્કી કરો. શું? મેં જોયું છે કે ગ્રુપ તૂટવાનું એક રીઝન છે. શું? અંદર અંદર ગ્રુપમાં
એકબીજાને શું કરવામાં આવે, પછી ચાહે સંઘ હોય, ચાહે સમાજ હોય, ચાહે પારસ્તામ હોય કે ચાહે બીજું કાંઈ પણ હોય, હંમેશા જોઈ જ જે બીજાની ભૂલને જોયા જ કરે ને એ ગ્રુપને તોડે, જે બીજાની ભૂલને સુધારી શકે ને એ ગ્રુપને જોડે. ધર્મના ક્ષેત્રમાં જોડી રાખવાવાળા વધારે મળે કે તોડવાવાળા વધારે મળે? ધર્મના ક્ષેત્રમાં જોડવાવાળા વધારે મળે કે તોડવાવાળા વધારે મળે? આજથી ડિસાઈડ શું, મારે ગ્રુપમાં કોઈ પણ પર્સનની કોઈ પણ મિસ્ટેક જોવી છે? એ કદાચ મારો નેચર છે, પણ મારે કહેવી નથી. મારે બધાની સામે થઈ શકે કે ના થઈ શકે? જો આટલું પણ થાય તો તમારા ગ્રુપ, તમારું ગ્રુપ એકદમ હેલ્ધી ગ્રુપ થઈ જાય, હેપી ગ્રુપ થઈ જાય, એકદમ તમારા ગ્રુપની અંદરમાં બોન્ડિંગ હોય, અને તમારું ગ્રુપ વધારે કામ કરી શકે કે ઓછું કામ કરી શકે? કેટલું કામ કરી શકે? વધારે કામ કરી શકે. ફરી એકવાર, કોઈની ભૂલને જોવી કે ન જોવી રિસ્પોન્સિબલ કોણ? પતે જ છું. નંબર ટુ, મેં એક વસ્તુ હંમેશા માર્ક કરી છે, ધર્મમાં ઇન્ટરેસ્ટ વધારે આવે કે સંસારમાં વધારે આવે? ધર્મની એક્ટિવિટીમાં વધારે ઇન્ટરેસ્ટ આવે કે સંસારની એક્ટિવિટીમાં વધારે ઇન્ટરેસ્ટ આવે? ક્યાં વધારે આવે? સંસારમાં, રાઈટ? હવે જો આવું છે તો એની વચ્ચે પણ, એની વચ્ચે પણ તમને લોકોને જો ઇન્ટરેસ્ટ આવે જ છે તો કેવી રીતે આવે છે? તમે આજે ઇન્ટરેસ્ટ તો એટલે અહીંયા આવ્યા છો કે એમને એમ ખાલી આવી ગયા એટલે આવી ગયા છો? તમે જેટલા પણ આવ્યા છો ઇન્ટરેસ્ટથી આવ્યા છો કે એમને એમ આવ્યા છો? તમને બધાને ઇન્ટરેસ્ટ તો માટે આવ્યા છો? વાય, તો બધાને સંસારમાં ઇન્ટરેસ્ટ વધારે હોય તો તમને કેમ અહીંયા ઇન્ટરેસ્ટ વધારે છે? હું પહેલા પણ કહી ચૂક્યો, ફરી એકવાર મારે કહેવું છે, એવું કેમ છે? હલો, એવું કેમ છે? કેમ કે તમને ખબર નથી કે તમે બધા એક અલગ પ્રકારના જન્મો જન્મના સંસ્કારો લઈને આવેલા છો. પાસ્ટમાં પણ તમે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સત્કાર્યમાં ઇન્ટરેસ્ટ હતો, એટલે ફરી પાછો તમારો અત્યારે પણ શું આવ્યો છે? પણ તમારો પાસ્ટનો ઇન્ટરેસ્ટ વધતો જાય છે કે ઘટતો જાય છે? તમારો પાસ્ટનો ઇન્ટરેસ્ટ, તમારા સંસ્કાર, તમારી મેમરીઝ, ગુડવર્ક કરવાની મેમરીઝ વધતી જાય છે કે ઘટતી જાય છે? વધતી જાય છે કે ઘટતી જાય છે? તમને શું માનો છો? તમારું સારું વર્ક કરવાની, ગુડવર્ક કરવાના દિવસે દિવસે ભાવ વધતા જાય છે ઘટતા જાય છે? યાદ રાખજો, જેમાં આપણે બેનિફિટ જોઈએ ને એમાં આપણો ઇન્ટરેસ્ટ વધતો જાય, અને જેમાં આપણે કાંઈ લોસ જતો હોય ને એમાં આપણો ઇન્ટરેસ્ટ. હું તમને એક પ્રશ્ન ખાલી પૂછું કે તમે એક નાનકડા બાળકના હાથમાં પરમશે અનંતનો જન્મદિવસ હતો, અને તમે ખવડાવો ગયા હતા, કેટલા ખવડાવવા ગયા હતા, હાથ ઉપર કરો તો, અનંતનો જન્મદિવસ હતો બે દિવસ પહેલા, અને તમે બધા જમાડવા માટે ગયા હતા, 29,000, 29માં જન્મદિવસ હતો, અને 29,000ને આપણે જમાડ્યા, રાઈટ? કેટલા, કેટલી વારમાં? હજી મેં સાંજે 4 વાગે વાત કરી અને સાંજે 7 વાગે તો બધાનું કામ ફિનિશ થવા આવ્યું હતું. તો તમે જ્યારે એક નાનકડા બાળકને, એક નાનકડા બાળકને કોઈને રસ આપતા હતા અને એના ચહેરા ઉપર એક સ્માઇલ આવી રહ્યું હતું, આવી રહ્યું હતું. તમે કંઈક જમવાનું આપ્યું અને કોઈના ચહેરા ઉપર સ્માઇલ આવી રહ્યું હતું, એ સ્માઇલની કોઈ કોસ્ટ કાઢવાનું કે તો કેટલી કોસ્ટ હોય? એ બાળકના ચહેરા પર જે સ્માઇલ છે એ સ્માઇલની કોસ્ટ કોઈ કાઢવાનું કે આની કોસ્ટ કેટલી, કેટલી કોસ્ટ હોય? એની ઓછી હોય કે વધારે હોય? વધારે હોય. વધારે કેટલી હોય? મૂલ્ય હોય કે અમૂલ્ય હોય? અને જે વસ્તુ માટે જે અમૂલ્ય હોય એ તમે ક્રિએટ કરી કે બીજા કોઈ ક્રિએટ કરી? તમે ક્રિએટ કરી, તો તમને એનાથી બેનિફિટ મૂલ્યમાં મળે કે અમૂલ્યમાં મળે? શેમાં મળે? પણ તમને જમાડતી વખતે, તમને આપતી વખતે એ અંદરમાંથી ફીલ હતી કે આજે હું એક અમૂલ્ય કાર્ય કરવા જઈ રહ્યો છું, આજે હું એક અમૂલ્ય સ્માઇલ લાવવા જઈ રહ્યો છું, આજે હું કંઈક એવું બેસ્ટ કરવા જઈ રહ્યો છું જેની વેલ્યુ અમૂલ્ય છે, એવું કેટલાને ખબર હોય? ન હોય. ન હોય એટલે શું થાય? ન હોય એટલે શું થાય? બેસ્ટ કરીને પણ આપણે
હું શ્રેષ્ઠ કરીને પણ આપણે એની કોસ્ટને શું કરી દઈએ, શું કરી દઈએ? પણ જો આપણેની કોસ્ટ ખબર હોય તો આપણે તો આપણેમાં આપણા ઇન્ટરેસ્ટ વધી જાય કે ઘટી જાય? ભગવાન એમ કહે છે તમે શાલિભદ્ર કેટલા છો, તમારામાંથી શાલિભદ્ર કેટલા છો? તમને ખબર છે આજના યુવાનને તો શાલિભદ્ર કોણ જ ખબર નથી. ફર્સ્ટ ની સેકન્ડ લાઈન ફર્સ્ટ શાલિભદ્ર એટલે કોણ નથી ખબર? આ હા 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 હા, ફર્સ્ટ સેકન્ડ શાલિભદ્ર એટલે કોણ નથી ખબર? તમને ખબર છે એક એવો બાળક, એક એવો બાળક કે જે ગાય ચરાવતા ગોવાળ જે હોય ને, શું કે તમે સેફાડ શું કે, એનો બાળક. અને એક વાર દૂરથી કોઈ જૈન સંતને જોઈ જાય, એના મનમાં એમ આવે કે મારે આને પણ શું કરવું છે, વરાવું છે. એના ઝૂંપડાની અંદરમાં કાંઈ જ ન હતું, એના ઝૂંપડામાં કાંઈ નહોતું. મને આજે એક બહુ મોટું આશ્ચર્ય કે આજના આપણા યુવાનોને શાલિભદ્ર કોણ છે પણ ખબર, ગજબની વાત છે ને. એ ગોવાળના મનથી અને માને વાત કરી, પણ માએ કહેતો આપણી પાસે કાંઈ જ નથી, આપણી પાસે તો ખાલી માત્ર ઝૂંપડું છે, ઝૂંપડામાં માગીને લાવેલો ખોરાક છે, એનાથી વધારે કશું જ નથી, એનાથી વધારે કશું જ નથી. જો બરોબર સાંભળજો, એને માને કીધું ના પણ મા મારે તો છે ને ખીર ખાવી જ, ખીર ખાવી પણ છે, જો પધારે તો મારે આપવી પણ છે. એને પધારવું શબ્દ તો આવડતું, મારે દેવું ચટલી એને ખબર હતી. હું સ્ટોરી એટલા માટે કહું છું કે તમને તમારી એકે એક એક્ટિવિટીની રિયલ વેલ્યુ રિયલાઇઝ થાય. માએ આસપાસમાંથી હતું કાંઈ નહીં, કોકની પાસે દૂધ માગી લીધું, કોકની પાસે ચોખા માગી લીધા, કેમ કે માનવ જીવ હોય માના શબ્દકોશમાં ક્યારે, માની ડિક્શનરીમાં ક્યારે સુનો હોય. હા હા, તમને ખબર છે એમ, માની ડિક્શનરીમાં ક્યારે કયો શબ્દ ન હોય, ના શબ્દ ન હોય, માગીને કરીને ગમે એમ કરીને જયારે ખીર બનાવી લીધી, ખીરને થાળીમાં ઠારી પોતે બીજા ઘરમાં કામ કરવા માટે જતી વખતે પોતાના દીકરાને કહી દીધું, શું ઠરી જાય ને પછી તું ખાઈ લે છે. જેવો એ ખીરને ઠારી રહેતો ને, એને ખીરમાં અચાનક ઓલા મુનિ દેખાણા, જે થોડા ટાઈમ પહેલા કોઈના બીજાના ઘરે ગયા હતા, એને જોયું હતું કે એ લોકો એને બધું શું કરે છે, વરાવે છે, આપે છે. છેલ્લા એક વીકમાં તમે લોકોએ વોરાવ્યું હોય એવા કેટલા લોકો છો? જો મહાસતીજીઓ બધા વડીલ મહાસતીજીઓ, આજની યુવા પેઢીમાંથી એક પણ યુવાનોએ વોરાયું નથી. આ બધા તો વડીલો હાથ ઉપર કરે છે, બધા વડીલો હાથ ઉપર કરે, મમ્મીઓ હાથ ઉપર કરી રહી છે. આ જેટલા યંગસ્ટર્સ બેઠા છે ને, એમાંથી 99% કોઈ હાથ ઉપર નથી કહી રહ્યા. અરે બડે બડે લોકો તો હાથ ઉપર કરો, એમાં કોઈ મજે કી બાત નહીં હૈ. કેમ કે તમને ખાલી માત્ર વોરાવતા આવડ્યું જ છે, વોરાવતા શીખવાડતા નથી આવડ્યું, એટલે આ દશા દેખાઈ રહી છે. તમને ધર્મ કરતા આવડ્યો છે, ધર્મ કરાવતા નથી આવડ્યું, એટલે આ દશા આવી ગઈ છે. એક એક યુવાનો જે વોરાવી રહ્યા છો, એને જો વોરાવતા 50-100 ને શીખવાડ્યું હોત ને તો બધાને આવડતું હોત કે ન આવડતું? કીર્તિભાઈ, પણ આપણે આપણું કામ પૂરું, બાકીનું દુનિયાનું દુનિયા જાણે. શું ઘરે ન હોય, અરે આ બધા ઘરે હોય અને મારા સાહેબ કે માસી પધાર્યા પણ હોય ને તો એ મમ્મીને કહી દે શું, અને યા એના ઘરે કોઈ, બોલો યા એના ઘરે કોઈ, લાસ્ટ આખા વીકમાં કોઈ, લાસ્ટ આખા વીકમાં કોઈ, બરાબર અમારી ઘરે કોઈ પણ જો આવે તો આપણે વોરાવવું જોઈએ કે ન વોરાવવું જોઈએ? એ નાનકડા બાળક જેવી ખીર બનાવી, એટલે એને ગમે એટલી ભાવતી હતી, ગમે એટલી ગમતી હતી, ગમે એટલે એની માટે એને ઇન્ટરેસ્ટ હતો, પણ સૌથી પહેલા શું કર્યું,
એનથી કોલા જો મહારાજ સાહેબ આવી જાય ને ઓલા મુનિ આવી જાય ને ઓલા જે દેખાતા હતા એને બીજું કાંઈ મુનિ મહારાજ સાહેબ આ તે કાંઈ ખબર નથી ઓલા જ શું આવી જાય ને તો મારે એમને અને જે બહાર નીકળીને તપાસ કરે છે જે બહાર નીકળીને તપાસ કરે છે તો તપાસ કરે છે એટલે શું થાય છે ત્યાં જ બરોબરી મહારાજ સાહેબ આવે છે જોજો હું તમને કંઈક અલગ જ કહેવા માંગુ છું એ જેવા આવે છે ને કોઈ એટલા પ્રેમથી થાળીમાં એક લાઈન કરે છે શેની લાઈન કરે છે બોલો અડધી મારી અને અડધી એમની પણ જેવું ઓરાવા જાય છે તો આખી આખી થાળી શું થઈ જાય છે એટલો ઉલ્લાસ એટલો ઉલ્લાસ એટલો ઉલ્લાસ એટલો ભાવ કેમ કે એમાં શું હતું એક્ટિવિટી બહુ નાનકડી હતી થાળી બહુ નાનકડી હતી ખીર બહુ થોડીક હતી પણ ભાવ કેટલા હતા આપણો સબ્જેક્ટ શું ચાલે છે આપણને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ મૂલ્યવાન બની જાય કે અમૂલ્ય બની જાય તમે નાનકડા બાળકને તમે નાનકડા બાળકને જ્યારે આઈસ્ક્રીમ આપતા હો ત્યારે શું થાય ત્યારે એના ચહેરા ઉપર જે સ્માઇલ આવે એની કોસ્ટ કેટલી હોય ત્યારે તમે એની કોસ્ટનું લેવલ વાંચ્યું છે એની કોસ્ટ કેટલી હોય યસ જ્યારે વોરા આવે છે એટલે એટલા ઉત્કૃષ્ટ ભાવ એટલા ઉત્કૃષ્ટ ભાવ કે છેલ્લે ત્યાંથી એની ડેથ થાય જ અને એ ઉત્કૃષ્ટ ભાવને કારણે એને જે બેનિફિટ થયું કેટલું થયું કેટલું થયું કહેવાય છે કે શાલિભદ્ર નામનો એટલો મોટો શ્રેષ્ઠ બની ગયો કે જેને ત્યાં રોજના 99 બોક્સ ભરી 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 અને દેવલોકમાંથી સામગ્રીઓ આવતી હતી એટલી અઢળક સામગ્રી આવતી હતી કે એની પાસે ક્યારેય ખલાસ નહીં થતી કોના કારણે એને શું કર્યું હતું મેં તમને વાત વાતમાં એક સંસ્કાર નાખવાનો પ્રયત્ન કર્યો છે વાત વાતમાં એક સંસ્કાર તમારી અંદર નાખવાનો પ્રયત્ન કરો કેમ કે આજના યુવાનો ઘરે પણ કદાચ મારા સાહેબ માસી પધારે ને મમ્મી શું કરી દે મમ્મી મારા સાહેબ આવ્યા છે કોઈ મહાસતી આવ્યા છે મને પોતાને ડર લાગી એને પોતાને વોરાવતા ના આવડે શું કરવું વિચાર આવે અથવા એવો ઉત્કૃષ્ટ ભાવ ના આવે આથી તમે શું નક્કી કરી લ્યો કે જ્યારે પણ મને વોરાવાની તક મળે જ્યારે પણ મને વોરાવાની તક મળે ત્યારે કેવી રીતે વોરાવવું જોઈએ કઈ રીતે વરાવવું જોઈએ તમને ખબર છે એને કઈ રીતે વરાવ્યું હતું એના જેટલા પણ 3.5 કરોડ રોમરાય એને નૃત્ય કરી રહ્યા હતા એમ તમે જ્યારે એક નાનકડા બાળકને એમ જ્યારે તમે એક નાનકડા બાળકને આઈસ્ક્રીમ ખવડાવતા હો કે એ કેરીનો રસ આપતા હો તે તમારી અંદરમાં તમારો હાથ આપતો હોવો જોઈએ કે તમારું હાર્ટ આપતું હોવું જોઈએ તમારા ભાવ ઉત્કૃષ્ટ ભાવ થી આપવું જોઈએ કે ખાલી આપી 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 આપીને રવાના કરી દેવા જોઈએ તમારી દરેક એક્ટિવિટી તમારી 99 પેટીઓનું કારણ હોઈ શકે તમારી દરેક એક્ટિવિટી કેટલી પેટીઓનું કારણ હોઈ શકે બની શકે કે ન બની શકે પણ આપણે એની અંદરમાં શું હોવું જોઈએ તમારી એક્ટિવિટી તમારું સામાન્ય પુણ્ય બને એના રિસ્પોન્સિબલ પણ તમે છો અને એ તમારી 99 પેટીઓનું કારણ બને એના રિસ્પોન્સિબલ પણ તો કેવા ભાવથી આપવું જોઈએ આમ અહો ભાવથી આપવું જોઈએ કે આમ આમ ઠીક છે આપી દીધું અને આમ કામ પૂરું કર્યું કામ પૂરું કરવું જોઈએ કે ખરેખર ભાવ પૂરા કરવા જોઈએ શું કરવા જોઈએ ભાવ પૂરા કરવા જોઈએ નંબર 3 તમને બધાને ખબર છે કર્મ ગ્રુપ આમ ગણો તો બધા ઓળખે જ અને આમ ગણો તો કોઈ ઓળખતું નથી વાહ મેં દેખ રહા હું સુરત મેં સ્ટાર્ટ હો રહા હૈ ક્યા હું સુરતના ભાવિકોને જોઈ રહ્યો છું છેલ્લા 2 મહિનાથી હમણાં ત્યાં વિનમ્રમુનિ પવિત્રમુનિ સૌમ્યમુનિ વિનયમુનિ બધા જ ત્યાં હતા અને મેં એમને 2 મહિના માટે સુરતની જાગૃતતા લાવવાનો સુરતના ભાવિકોની જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરવા માટે મોકલ્યા હતા અને મહેનત જહેમત 50% મારા તૈયાર કરેલા હતા અને 50% એમની મહેનતથી પાછા નવા સર્જાણા અને 100% મહેનતમાંથી આ જ હું જોઈ રહ્યો છું તડકામાં પણ ઊભા છે બધા અને તડકામાં ઊભા ઊભા શું કરી રહ્યા છે ત્યાં જ એક નવી એક્ટિવિટીનો પ્રારંભ થઈ રહ્યો છે યસ
શુભ થાઓ આ સકલ વિશ્વનો 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 મૈત્રી ભાવનો પવિત્ર ચરણો મૈત્રી ભાવનો અરહમ અનુકંપાના અંતર્ગત અરહમ એનિમલ એમ્બ્યુલન્સ મુંબઈ રાજકોટ જૂનાગઢ અને વાપી બાદ હવે સુરતમાં સ્ટાર્ટ થઈ રહ્યું છે. સુરતના મલ્ટિપલ લોકેશન્સમાં એનિમલ એમ્બ્યુલન્સ ફ્રોમ મોર્નિંગ 10 ટુ ઇવનિંગ 6 ટુ 7 વચ્ચે ડોક્ટર્સ અને અસિસ્ટન્ટ સાથે બધા એનિમલ્સને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપશે. એની ફૂલ્લી ઇક્વિપ્ડ એમ્બ્યુલન્સ આજથી સુરતમાં સ્ટાર્ટ થઈ રહી છે. દેવાનુપ્રિયો, સુરતની અંદર હવે જેટલા પણ એવા કોલ આવશે, જો કેવી વાત છે, અહીંયા એમ્બ્યુલન્સનું ઓપનિંગ થઈ રહ્યું છે અને સમય બરોબર અહીંયાથી પણ પારસ્થામમાંથી કોલ ગયો છે ને, એમ્બ્યુલન્સને કોલ ગયો છે, આજ મિનિટે કોલ ગયો છે. શેની માટે? કે પારસ્થામના બરોબર ગેટ પાસે ઉપરમાંથી કાગડો બરોબર પડ્યો હમણાં, અને મારી સામેનો ફોટોગ્રાફ લાવવા આવ્યો. ગુરુદેવ, આ કાગડો તરફડી રહ્યો છે પારસ્થામના ગેટની બાજુમાં, એનિમલ એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો છે, જો લઈને આવે છે છોકરો એને. કેમ કે ચાલુ મારું આ વ્યાખ્યાન ચાલતું એની વચ્ચે એને ઊભો કરવામાં, કેમ કે પોતે એનિમલ લવર છે, એ પોતે પણ એટલી સેવાભાવી છે, અને કાગડો જ્યાં બહાર પડેલો હતો એ પોતે એને લઈને અહીંયા આવ્યો છે. જીવે છે કે ગયો? ક્રિટિકલ છે. ચાલો એને નૌકાર મંત્ર સંભળાવી દઈએ. જીવે તો છે હજી. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો ઉચ્ચાયણમ, નમો લોય સપ્ત સાહુણમ. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો ઉચ્ચાયણમ, નમો લોય સપ્ત સાહુણમ. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો ઉચ્ચાયણમ, નમો લોય સપ્ત સાહુણમ. યસ, જીવે તો છે, બરાબર તરફડી રહ્યો છે. લઈ જાઓ ફટાફટ કોઈ પણ આટલા, નહીં તો એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી તમે ત્યાં પહોંચાડી દો. કુંજન છેડાએ જે બનાવ્યું છે ને આપણું પરમ કેર. દેવાનું પ્રિયો મેસેજ આવ્યો છે, ખબર છે કે આજે રવિવાર છે ને, એટલે એમ્બ્યુલન્સ બંધ. જો આ તો આપણી સામે બહેનું છે, ચાલુ વ્યાખ્યાને બહેનું છે, એટલે આપણે ખબર પડે છે. આજ હું સુરતવાળાને એમ કહીશ કે સુરતવાળા આવો ક્યારે જવાબ ના આપે કે આજે રવિવાર છે ને, એટલે એમ્બ્યુલન્સ બંધ. આજ માતુશ્રી નિર્મળાબેન ત્રંબકલાલ દેસાઈ પરિવાર, એટલે કે જુહુ પાર્લામાં રહેતા આપણા શૈલેષભાઈ દેસાઈ, વિનોદભાઈ, પંકજભાઈ, પંકજભાઈ બરોડામાં રહે છે, વિનોદભાઈ કોલકાતામાં રહે છે, અને પોતાના માતુશ્રી નિર્મળાબેન ત્રંબકલાલ દેસાઈના નામકરણ સાથે, એમના ઋણમાંથી મુક્ત થવાના ભાવ સાથે, એમના તરફથી આ એનિમલ એમ્બ્યુલન્સ સ્ટાર્ટ કરવામાં આવી રહી છે. પહેલાં મોટી મોટી એમ્બ્યુલન્સ આપણે સ્ટાર્ટ કરી હતી, પણ જોયું કે નાની નાની ગલીઓની અંદરમાં, સુરતમાં નાની નાની પોળ હોય, નાની નાની ગલીઓ હોય, એની વચ્ચે મોટી મોટી એમ્બ્યુલન્સ નથી જતી, એટલે હવેથી આપણે નાની એમ્બ્યુલન્સવાળો કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો છે. અને બધા જ ભાવિકો સુરતની અંદરમાં કોલ કરી શકે અને આરામથી એક એક પ્રાણીઓની રક્ષા થાય, એક એક પ્રાણીઓને દયા થાય, એક એક પ્રાણીઓને સેવા મળે એવા ભાવથી સુરતનું અરહમ યુવા સેવા ગ્રુપ આજથી પ્રારંભ કરી રહ્યું છે. શું હું જોઈ રહ્યો છું અહીંયાથી એમ્બ્યુલન્સને? વાહ, શુભ થાઓ આ સકલ વિશ્વનો શુભ થાઓ આ સકલ વિશ્વનો મૈત્રી ભાવનો પવિત્ર. નેક્સ્ટ, હજી પણ તમને એક સરસ મજાની વાત કહીશ, હજી પણ તમને એક સરસ મજાની વાત કહીશ. સુરતમાં આ એમ્બ્યુલન્સ સ્ટાર્ટ થાય, સુરતમાં એમ્બ્યુલન્સ સ્ટાર્ટ થાય, અને માનો કે હમણાં એક કોલ આવે કે કબૂતર તરફડી રહ્યું છે અને પછી લાવવામાં આવે, એની કેર કરવામાં આવે, એનું પુણ્ય ખાલી સુરતવાળાને મળશે
કે જેટલા અરહમ સાથે જોડાયેલા હોય તમામે તમામ મેમ્બરને મળશે. કેમ કે અરહમ એક બ્રાન્ડ છે, અરહમ એક પર્સન છે. એટલે અહીંયા જો કોઈ સેવા પ્રવૃત્તિ થતી હોય તો અરહમ સાથે જેટલા જોડાયેલા હોય, જ્યાં પણ જોડાયેલા હોય, એ બધાની પાસે પણ એ અરહમની પબ્લિસિટી હોય કે ના હોય, અને જ્યાં જ્યાં એની પબ્લિસિટી હોય ત્યાં ત્યાં પ્રેરણા બને કે ન બને, અને જ્યાં જ્યાં પ્રેરણા બને તો માનો કે ચેન્નઈમાં પણ આવી એમ્બ્યુલન્સ સ્ટાર્ટ થાય, કે અમદાવાદમાં પણ આવી એમ્બ્યુલન્સ સ્ટાર્ટ થાય, કે રાજકોટમાં સ્ટાર્ટ થાય, જૂનાગઢમાં ચાલે જ છે, જ્યાં પણ સ્ટાર્ટ થાય એ એકની પ્રેરણા અનેકોની જ્યોત જગાડે કે ન જગાડે, જ્યોત જગાડે. અને જ્યોત જગાડે તો જ્યાં જ્યાં પણ જેટલા અરહમ હોય એ બધાને એના પુણ્યનું ભાગીદાર થવા મળે કે ન મળે. એટલે સ્ટાર્ટ ક્યાં થાય છે? સ્ટાર્ટ ક્યાં થાય છે? સુરતમાં. પણ પુણ્ય કોને મળવાનું છે? એના ગુડલક કોને મળવાની? ગુડલકમાંથી કમિશન કોને મળવાનું છે? એટલે જેટલા અરહમ સાથે જોડાય છે એને પોતે કરે એનું તો પુણ્ય લાભ મળે જ છે, પણ આખું અરહમ જેટલી પ્રવૃત્તિ કરે એ બધાનો પુણ્ય લાભ પણ કોને મળતો હોય છે? દરેકે દરેક મેમ્બરને મળતો હોય છે. ફરી એકવાર આપણે આજના દિવસે જેમના એમ્બ્યુલન્સનો લાભ લીધો, એવા માતુશ્રી નિર્મળાબેન ત્રંબકલાલ દેસાઈ પરિવાર, એમનો પણ આપણે ભાવથી શું કરવો જોઈએ? જેટલાને સાતા મળશે, જેટલાને સાતા મળશે એ સાતામાં એ પણ સહભાગી બનશે કે નહીં મળે? કેટલાકના રૂપિયા પોતાના સુખ માટે હોય છે અને કેટલાકના રૂપિયા બીજાના દુઃખને દૂર કરવા માટે હોય છે. મારી પાસે, હું જ્યારે લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યો ને મુંબઈમાં, ત્યારે એક ભાઈ આવેલા હતા. મને કે ગુરુદેવ, મને સત્કાર્યો કરવાનું બહુ મન થાય, મને સત્કાર્ય કરવાનું બહુ મન થાય, પણ મારી પાસે એટલી સંપત્તિ નથી, હું પણ આટલું બધું કે બીજા બધાને જોઉં ને તો મને એમ થાય હું પણ આટલું કરું, હું પણ આટલું કરું. કેવું નથી, આપણી પાસે જે હોય ને એમાંથી આપણે ઘણું બધું કરી શકીએ. તો હું શું કરું? તો તને છે ને આજ રાત્રે વિચાર આવશે. રાત્રે વિચાર આવ્યો કે સાયનમાં મારી પાસે જે ઘર છે, ફ્લેટ છે, એને જો વેચી નાખું ને, રહેવાનું તો થાણામાં રહી શકું છું, સાયનમાં પણ રહી શકું છું, પણ મારું જે ઘર વેચી નાખું ને તેમાંથી 2.5 કરોડ રૂપિયા આવે એમ છે, એને થાણામાં જઈ અને 2.25 કરોડ રૂપિયામાં ઘર લઈ લીધું અને 75 લાખ રૂપિયાનું એક ટ્રસ્ટ બનાવી દીધું અને 75 લાખ રૂપિયાની ચેરિટી કરી રહ્યા છે. જો જેને કરવું જ છે, કેમ કે એને ખબર છે, કેમ કે એને ખબર છે કે 2.25 કરોડનું છે કે 2.5 કરોડનું છે. જેવો હું ઓફ થઈશ ને, એના શબ્દમાં કહું છું કે મને ખબર જ છે 2.25 કરોડનું છે કે 2.5 કરોડનું, જેવો ઓફ થઈશ ને એટલે 2.5 કલાકમાં છે ને મારા ઘરમાં સૌથી પહેલી વાત થશે. ક્યારે? 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 બોલો શું આગળ? મારે બોલું, હું 2.25 કરોડમાં રહીશ તો પણ મને કાઢવાના જ છે, ને 2.5 કરોડમાં રહીશ તો પણ મને કાઢવાના જ છે, તો કમસે કમ 75 લાખ તો હું શું કરી લઉં? આને શું કહેવાય? બોલો આને શું કહેવાય? આને અંદરનું વિઝન કહેવાય, આને અંદરની પ્રેરણા કહેવાય, આને અંદરનો ભાવ કહેવાય. ફરી એકવાર અરહમના યુવાનોને મારી અલગ અલગ પ્રેરણા આપવાની છે, પણ એ પ્રેરણાઓની વચ્ચે તમારી વચ્ચે સંગીતકારને લાવ્યા હોઈએ તો એ ક્યારે મારી સામે જોઈએ છે કે હવે મને કંઈ મળવાનું જ કે નથી મળવાનું? યુવાઓ, અને જેટલા આ ગ્રુપમાં નથી જોડાયેલા, હું એવું માનું છું કે અરમમાં જોડાવું એને શું કહેવાય? સદભાગ્ય કહેવાય કે ન કહેવાય? અરમમાં જોડાવું સદભાગ્ય છે એવા કેટલા માને છે? અરમમાં કોઈ ઉંમરની વાત છે? આપણે ત્યાં કોઈ 65 વર્ષ વાળા પણ સેવામાં જોડાઈ તો શકે છે, રાઈટ? તો જે સેવામાં જોડાય સદભાગ્ય, અને સેવામાં ન જોડાય કમ ભાગ્ય. શું યાદ રાખવાનું? સેવામાં જોડાય એનું સદભાગ્ય, અને સેવામાં ન જોડાય એનું શું હોય? બોલો, એનું કમ ભાગ્ય હોય એટલે તે સેવામાં જોડાઈ ન શકતા હોય, અને કમ ભાગ્ય હોય એટલે નવું પુણ્ય ઉપાર્જન પણ ન કરી શકતા. તમે બધા કેવા છો? લકી છો કે અનલકી છો? મને આમાંથી જેટલા લકી છો ને હાથ ઉપર કરો તો, કાયમ લકી. અને આમાંથી જેટલા બેડ લક વાળા અનલકી જે છો ને હાથ ઉપર કરો તો. હેલો, બેડ લક વાળા અનલકી હાથ ઉપર કરો જલ્દી જલ્દી. અમે એસમાં બહુ સારે અરમ મેં નહીં જોડે એસે લોક બેઠે હુએ હે નહીં હાથ ઉપર કરે. કેમ? આમાં એના એમાં હાથ ઉપર કરવાને ભાગ્ય હોવા જોઈએ. એટલે તો પછી એને હાથ વગરનો ભવ મળતો હોય ને.
ફરી એકવાર પૂછું છું, અમે અનલકી કેટલા અટશું કે જે અરંભ સાથે જોડાયેલા નથી એવા 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 હાથ ઉપર કરજો. હવે ધીરે ધીરે હાથ ઉપરથી કાઢો, હાથ વયો જશે ને કદાચ હાથ ઉપર કરી દેવો સારો. અમને હાથ ઉપર કરાવતા આવડતું હોય, આમની તો આમ કાન પકડાવતા દેવાનું પ્રિયું. લાસ્ટ બસ એ ગીત ચાલુ કરીને પહેલા તમને કહું છું, જો હું ન હોત, જો હું ન હોત તો અરમ સ્ટાર્ટ થયું હોત. કેટલા એવું માનું છું કે ગુરુદેવ તમે ન હોત ને તો અરમ સ્ટાર્ટ ન થયું હોત, કેટલા એવું માનું છું? રાઈટ, જો હું ન હોત તો અરમ સ્ટાર્ટ ન થયું હોત, જો તમે ન હોત તો અરમની એક્ટિવિટી સ્ટાર્ટ થઈ હોત. યસ નો? નો. મારામાંથી તમને જ્યોત મળી તો તમારામાંથી પણ બીજાને જ્યોત મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મળવી જોઈએ કે ન? તમે એવું ક્યારે કહી શકો કે ગુરુદેવ હું ન હોત ને તો 11 જણા અરમમાં ન જોઈન થયા હોત? હું કેમ આમ ડંકાની ચોટ કહું છું કે હું ન હોત તો તમે અરમમાં ન હોત? રાઈટ, એમ તમે ક્યારે એવું આમ કહી શકશો યાસ કે હું ન હોત ને તો 11 લોકો ન હોત? આપણે ટાર્ગેટ વધારે નથી આપતો, હું ખાલી 11 નો ટાર્ગેટ આપું છું. હલો 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 કેટલા આજે ટાર્ગેટ નક્કી કરો છો કે હું કમસે કમ 11 મારા ફ્રેન્ડ્સને બીજાને ત્રીજાને હું એવી એક્ટિવિટી કરીશ, એની એટલી બધી પ્રેરણા આપીશ, એને એટલા બધા ફોટોગ્રાફ પાસ કરીશ કે કોઈને ને કોઈને કોઈને ને કોઈને મારી બિલ્ડિંગમાંથી મારી આસપાસવાળામાંથી એમનું જોઈન કરીને રહીશ. પછી ચાહે મારી આસપાસ મારા ગ્રુપને જોઈન કરે કે ચાહે હું એવી રીલ બનાવીશ, એવો પ્રયત્ન કરીશ કે કોઈ કેનેડા બેઠું બેઠું હશે એના રમમાં જોઈન થવાનું મન થઈ જશે. ચાલો એવા કેટલા છે, પુરુષાર્થ કરે એનું સદભાગ્ય છે, પણ જે પ્રેરણા બની જાય ને એનું અહોભાગ્ય છે. સદભાગ્ય એ શ્રેષ્ઠ, પણ અહોભાગ્ય છે એની સર્વશ્રેષ્ઠ હોય છે. આપણે શું કરવું જોઈએ? બીજા માટે શું બની જવું જોઈએ? પ્રેરક બનવું જોઈએ કે ન બનવું છે? જે બીજા માટે પ્રેરક બની શકે ને, જે બીજા માટે, એનું અહોભાગ્ય હોય છે. આમાંથી અહોભાગ્યવાળા કેટલા કે ગુરુદેવ હું એટલી પ્રેરણા જગાડું, એટલી પ્રેરણા જગાડું, ગમે એમ કરીને બે ને પાંચ ને દસ ને તો એને જીવન સુધારવાની અને પુણ્ય બાંધવાની તક આપી દઉં. યાદ રાખજો, બીજાને લકી બનાવવાને એ જ આપણા લક્ષ, બીજાને લકી બનાવવાને એ જ આપણા લક્ષ. તમારામાંથી કોઈને કઈ પ્રશ્ન છે? કઈ પછી ગીત ચાલુ કરી. કોઈને એની ક્વેશ્ચન? યસ બોલો. મેં તમે જે 3 પોઈન્ટ જમણા કીધા છે ને, યાદ કરી લીધું, હું તમને રિવિઝન કરાવવાનો છું. તમને લાગશે સામાન્ય પોઈન્ટ છે, પણ તમારી લાઈફ માટે બહુ કામના પોઈન્ટ છે. મથેણો નાય ગુરુદેવ. ગુરુદેવ, હમણાં જે કાગડાનો જે અત્યારે ઇન્સિડન્સ થયો, ફાસ્ટમાં અરમ યુવા એમ્બ્યુલન્સ માટે ઘણી વાર એવું થાય છે કે 6 વાગ્યા પછી કોઈ એનિમલનું કંઈ અમારે ટ્રીટમેન્ટનું હોય, પ્રયત્ન કરતા હોય તો ત્યારે એનિમલ એમ્બ્યુલન્સ અવેલેબલ નથી હોતી. તો એની પોસિબિલિટી ખરી કે એનું ટાઈમિંગમાં આપણે થોડું વધારી શકીએ? ડબલ શિફ્ટ કેટલું પોસિબલ છે? પણ ડબલ શિફ્ટ થઈ શકે કે રિડક્શનથી પણ એરિયામાં આવી શકે, જેથી સાંજના 6 વાગ્યા પછી 10 વાગ્યા સુધી સમથિંગ પ્રેક્ટિકલી થઈ શકે? કે હું ટ્રાય કરું છું. પ્રોબ્લેમ 2-3 વસ્તુ નડી રહી છે. એક તો એટલા ડોક્ટરો નથી મળતા, એક ફર્સ્ટ. નંબર 2, હમણાં જ મને સમસ મહાજના ગિરીશભાઈએ કીધું કે ગુરુ આપણી એમ્બ્યુલન્સ ચાલે છે, મને લગભગ દર વર્ષે 3 કરોડ રૂપિયાનો ખર્ચો આવી રહ્યો છે. એક શિફ્ટનો ખર્ચો 3 કરોડ રૂપિયા આવી રહ્યો છે. તો બીજી શિફ્ટ ચાલુ થાય તો બીજો 3 કરોડ રૂપિયાનો ખર્ચો આવે એમ છે. છતાંય આપણે પ્રેરણા આપી કે આપણે કંઈક ચાલુ રાખીએ એમ કરીને, કંઈ પ્રયત્ન કરીએ એમ. એટલે ડૉક્ટરો પણ શોધવા પડે એમ છે, ડૉક્ટર પણ લાવવા પડે એમ છે. કેમ કે માણસને એવો પ્રયોગ કરે ને એવા ડૉક્ટરો બહુ છે, પણ એનિમલ માટે લવ હોય એવું સ્ટડી કરે અને એવા ડોક્ટર બને એવા ડોક્ટર બહુ ઓછા છે. આજ સુધી મેં કઈ જૈન ડોક્ટર એવો ન જોયો કે જેને એનિમલ માટે, આપણે તે ગમે લોકો જૈનો તો જીવદયા પ્રેમી, જૈનો તો આ, પણ જૈનનો એક પણ દીકરો એનિમલ ડોક્ટર બનવા માટે તૈયાર નથી થતો. વિટમણા છે ને આપણી પ્રેક્ટિકલ ઇશ્યુ છે. આપણે એવી પ્રેરણા જગાડવાની જરૂર છે કે જો તમારી અંદરમાં સાચી જીવદયા હોય, જો તમારી અંદરમાં સાચો ભાવ હોય, તો તમે સ્ટડી કરો જ છો.
અમે તો કર્યું નથી એટલે પ્રોબ્લેમ છે, અમે તો એસએસસી પાસ છીએ. પણ જેટલા સ્ટડી કરે છે એમાં પણ જો જેટલા લોકો આ ફિલ્ડમાં જશે ઓટોમેટિક ઇન્કમ ઇન્કમ પણ થશે, અને સાથે સાથે એટલા પ્રાણીઓને સાતા પમાડવાનું પુણ્ય પણ મળશે. એટલે હું બધા જ ભાવિકોને પ્રેરણા કરું છું જે લોકો મને સાંભળે છે એમને, કે જ્યારે જ્યારે પણ તમે સ્ટડીના ફિલ્ડમાં આગળ વધતા હો તો કોઈ એનિમલ ડોક્ટર બનવાનો પણ પ્રયત્ન કરો. ઓકે, નેક્સ્ટ. મથેરમ મંદામી ગુરુદેવ, જ્યારે પણ એક્ટિવિટી કરતા હોય ત્યારે એઝ અ લીડર સમટાઈમ્સ બીજા બધા આપવા આપતા હોય ત્યારે મારા ભાવ લાઈક મેનેજમેન્ટમાં જ હોય, તો ત્યારે મને શું કરવું જોઈએ? આપણે મેનેજમેન્ટ કરતા કરતા ભાવ કરવાનો કે બધા જ કેવી રીતે વધારે વધારે આગળ લઈએ, બધા આગળ વધે, બધા લાભ લઈએ, બધાને સેવા કરવાની તક મળે, બાકી બધું મેનેજમેન્ટ હું કરી લઈશ. કેમ કે આપવા વાળાને આપવાનો આનંદ વધારે મળતો હોય છે, અને બીજાને એવી તક આપીને એનો આનંદ આપણને વધારે મળતો હોય. ગુરુદેવ, એક ઇન્સિડન્ટ થયો હતો અમારા ગોડાઉનમાં, એક કબૂતરને લાગી ગયું હતું પંખમાં, તો ઈ જે સ્ટાફ છે ને એ ખાલી બોક્સમાં સાઈડમાં રાખી દીધું. પછી જ્યારે હું આવીને દુકાને તો એ મારા વ્હાઈટ કપડાં જોયા ને તો એને સીધું ક્લિક થયું કે પ્રિયા દીદી આવું કંઈક કરે છે. એને ખબર નથી કે અરહમમાં આવું બધું થાય છે કે કાંઈ, પણ એ કાંઈક સાંભળ્યું હતું કે પિજનનું કાંઈક હોય છે હોસ્પિટલ કે ત્યાં, તો એને સીધું ક્લિક થયું મારું વ્હાઈટ ડ્રેસ જોઈને. તો એ સીધો મારા કને આવ્યો કે પ્રિયા દીદી એક કબૂતર આપણા ગોડાઉનમાં આવી રીતે કટ થઈ ગયું છે પંખામાં, તો હવે શું કરવું? તો મેં કીધું હું ગાડી કાઢું છું, તું ફટાફટ લઈ આવ. આપણે ત્યાં જૂનાગઢમાં બાજુમાં જ હતું, તો હું અને રાહુલ અમે બે જણા ત્યાં એમ્બ્યુલન્સમાં લઈ ગયા. એટલે ત્યારે મને એમ થયું, ના ત્યારે મને એમ થયું કે વ્હાઈટ કપડાનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, કે ઈ મોમેડિયન હતો અને એને સીધું ક્લિક થયું કે આ વસ્તુ. તો બધા સમજી જાવ શું બચ્ચા પાર્ટી, તો બધા સમજી જાવ શું વ્હાઈટ કપડાનું કેટલું કેટલું મહત્વ છે, ઓછું છે કે વધારે? તમને ખબર છે આની પહેલા જે અમારું જૂનું અરમ હતું ને, આ જ્યાંથી ચિંતન જ્યારથી આ લોકો બધા છે ને ત્યાંથી અરમ બહુ આમ નવું અરમ છે, અમે બહુ મજાવાળું અરમ નથી. આમ શું અમારું જે જૂનું અરમ હતું ને, જ્યારે રીતેશ હતો, જ્યારે પછી હેડમાં કોણ હતું બધું, ત્યારે 23-23 જણા વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં પરમનન્ટ આવી ગયા હતા. આ નવા અરમ બન્યા પછી આમ છે ને આમ આખું કોર્પોરેટ જેવું અરમ બની ગયું છે આમ, એટલે એમાંથી કોઈ આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ તરફ કોઈ, એટલે કઈ નહીં તો કઈ છેલ્લે કોના પર નજર રાખવા દેવી. ક્યાં પેલા તો આરંભમાંથી દર વર્ષે મારી પાસે 2-3-5 ગુરુદેવ અમને હવે તમારી સાથે જ રહેવું છે, એટલા બધા અમને પ્રેમ કરવા વાળા આરંભના યુવાનો હતા ને, હવે બધા ખાલી આમ સમજી જાઓ. કઈ કોઈને શોર્ટ લાગતો હોય તો થોડોક થોડોક જો વ્હાઈટ કપડાનો કમાલ છો, તો વ્હાઈટ કપડાનો કમાલ આવો હોય તો વ્હાઈટ લાઈફનો કમાલ કેવો હોય? તમને કંઈ ક્લિક થતું હોય તો કોઈ નહીં. દીક્ષામાં કેટલા લોકો સેવા આપવાના છે? આગામી દીક્ષા મહોત્સવ આવી રહ્યો છે બરાબર, અને દીક્ષા મહોત્સવની સેવામાં લાગી જશો ને તો પણ તમને એમાંથી ક્યાંક ને ક્યાંક તમારી અંદરમાં ભાવ જાગશે. ભલે બધા દીક્ષા ના લઈ શકો પણ કમસે કમ વ્હાઈટનો પ્રભાવ તો અનુભવી લ્યો. તો ફેર હાલાત બડે હી મુશ્કિલ હૈ પર હિંમત હમ ના હારેંગે મહાવીર કી સંતાન હૈ હમ બન કર શેર દહાડેંગે
लाना है अंदर का हमें वीर जगाना है जो तूने सिखलाई थी वो बातें अपनाना है महावीसा हमको बन जाना है शासन तुझ शासन ने रक्षा काजे कुर्बानी छे मारी अंगे अंगे व्यापी गई छे अरहम नी खुमारी तुझ शासन ने रक्षा काजे कुर्बानी छे मारी अंगे अंगे व्यापी गई शे और हमनी कुमारी प्राण अमारू ऋण तमारू हे वीर शासन तारो वंदे शासन वंदे शासन वंदे शासन वंदे ओ वीर तारो शासन मुझने प्राण तकी बन प्यारो तारा शासन काजे मरी फिटवानी हिम्मत धारो ओ वीर तारो शासन मुझने प्राण तकी बन प्यारो तारा शासन काजे फिटवानी हिम्मत धारो शासन तारो वंदे शासन वंदे शासन वंदे शासन वंदे शासन लहरा दो जिन शासन शुभथाओ आ सकल विश्वनो देवी भावन भावो
प्रवचन का बच्चा बच्चा मेरे अरहम का बच्चा बच्चा जय जय गुरुदेव बोलेगा मेरे अरहम का बच्चा बच्चा जय जय गुरुदेव बोलेगा जिन शासन का बच्चा बच्चा जय जय गुरुदेव बोलेगा जिन शासन का बच्चा बच्चा जय जय गुरुदेव बोलेगा लहरा दो लहरा दो जिन शासन જીન શાસનની ગરિમાને વધારનારા કોણ છે બોલો પરમ સૌમ્યાજી મહાસતીજી ક્યાં ગયા ઉન્હોને આજ કેટલામાં દિવસ છે 997 દિવસથી શું નથી તમને જો 2-3 દિવસ માટે પીઝા કે બર્ગર કે પાઉંભાજી કે હમણાં તમારામાં હમણાં નવું શું ચાલે તમારું શું ચાલે નવું યંગસ્ટર્સ માટે મોમોસ એ શું હોય હા નામ કેવા કેવા બધા ગોતી આવે છે મોમુન ફોમુન હલો પણ એમણે 997 ડેઝ થી શું નથી કર્યું હેન્ડલ એટલે કે નો સ્વીટ નો સુગર કોઈ જાતના શાકભાજી જ નહીં ખાલી દાળ બાફેલી દાળ અઘરું કે સહેલું છે બહુ અઘરું છે નો મિલ્ક નો ફ્રૂટ નો સુગર નો સ્વીટ નો બીજું કાંઈ નો કોલ્ડ ડ્રિંક્સ નો શરબત પણ નહીં અને આવી ગરમી હોય તો તમને બધાને બપોરે જમવામાં સાથે શું જોઈએ છાશ નો હાસ રાઈટ પણ એમને તો બોલો 997 દિવસથી છાશ પણ છેલ્લું કે અઘરું અઘરું કે સહેલું અને એવી આવી મેંગોની સિઝન હોય કેટલાને મેંગો ન ભાવે કેટલાને મેંગો ન ભાવે કેટલાને ભાવે બહુ એને મેંગો મળી છે કે નહીં મળી હોય મેંગો ન મળે ને એક જાતનું ફ્રૂટ પણ તો 997મો દિવસ છે જ્યારે એને પછકાણ આપતા હોઈએ તમારા બધાના હાથ કેવા હોવા જોઈએ અને મસ્તક કેવું હોવું જોઈએ કે ધન્ય છે એ આટલી મહાન તપસ્યા કરી રહ્યા છે ઓકે નમો રિહંદાણમ નમો સિદ્ધાણમ નમો એરિયાણમ નમો ઉજ્જૈણમ નમો લોય સબ સહુણ આયંબિલ વિહં દિવ્યમ વિ આહારમ પચખાણ અશ્ણમ ખાયમમ સાયમમ અનથણા ભોગેણમ સહસાગારણમ ધન્ય છે તપસ્વીને ધન્ય છે
धन्य जे तपस्वी डे धन्य जे अनुमोदना 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 ओ अनुमोदना 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 धन्य धन्य अणगार धन्य धन्य अणगार शिक्षाशर शनगार धन्य धन्य अणगार 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 शिक्षा शर शनगार धन्य धन्य अणगार धन्य धन्य अणगार धन्य अणगार તપસ્યા જ્યારે કરી હોય મહાસતીજીએ એક એવી ઈચ્છા છે અહીંયાથી રિધમ નહીં વાગે અહીંયાથી કાંઈ પણ મ્યુઝિક નહીં વાગે આપણે બધા એક જ પદ ધન્ય ધન્ય અણગાર ધન્ય ધન્ય અણગાર જીન શાસન શણગાર આટલું ગાશું બધા સાથે મળીને શક્ય છે ધન્ય ધન્ય અણગાર ધન્ય ધન્ય અણગાર જીન શાસન શણગાર ધન્ય ધન્ય અણગાર હાલો બધા સાથે મળીને धन्य धन्य अणगार धन्य धन्य अणगार जिन शासन शणगार धन्य धन्य अणगार धन्य धन्य अणगार धन्य धन्य अणगार जिन शासन शणगार धन्य धन्य अणगार धन्य धन्य अणगार धन्य धन्य अणगार जिन शासन शणगार धन्य धन्य अणगार धन्य धन्य अणगार धन्य धन्य अणगार शासन शणगार और
विद्यवानों प्रियो ऐसे ही तपस्वी दूसरे है कौन पर तमे खाली हम खाली हाथ हम लहराओसो ध्वजा खाली लहराओसो कि तमे पण कई करसो शू करव जो युवाओं को क्या करना चाहिए सबसे सबसे प्रिय क्या होती चॉकलेट બોલો આજથી પાણું ન થાય ને એટલા દિવસ સુધી 28 તારીખ થી ચોકલેટ નહીં ખાવ એવા કેટલા છે ગુરુદેવ છોડી દે કા ચોકલેટ પક્કા ગુરુદેવ શું ગુરુદેવ ગુરુદેવ શું દીક્ષા લેવી છે આજે પરમ સૌમ્યાજી મહાસતીજી ના તપ નિમિત્તે અમે બધા અરમાઇટ્સ પણ એક પ્લેજ લેવા માંગીએ છે સેની પ્લેજ કે બધા દીક્ષા લેશું એમ કારણ બધા સૌમ્યાજી મહાસિંહને બધું છોડી નીકળી જશે એમ કે ચાલો કાંઈ વાંધો નહીં 28 તારીખ સુધી સૌમ્યાજી મહાસિંહ સાથે ને સાથે રહેશે એવા બહેનો કેટલા ચાલો અરે એમાં હાથ ઉપર નથી થતો અને આ અમને ઓલા વડીલ પાર્ટી નથી જોતી અમને યંગસ્ટર્સની વાત છે રિજેક્ટેડ તો અમે ઘરમાં રિજેક્ટેડ એટલે આવી જ જવાના હોય અમને તો સિલેક્ટેડ લોકોની વાત છે ચાલો ટ્રાય કરો આમાંથી કે અમે છેલ્લા 8 દિવસ સૌમ્યાજી માસી સાથે રહેશું ચાલો બધા દિવસ 8 દિવસ માટે જો ત્યાગ આને કહેવાય આ પ્લેજ તમે કહો કે નવું ચોકલેટ નહીં ખાવ તેમાં કઈ બહુ વધારે કઈ ચાલો કઈ વાંધો નહીં 28 સુધી ફેસબુક નહીં જોઉં ચાલો ફેસબુક તો છૂટી શકે ને તમે બધા ઇન્સ્ટા વાળા છો ને બધા ચાલો ફેસબુક છોડી દી સેવા કેટલા છે એટલા હાથ ઉપર કરો ઓકે ચાલો એમાંથી ફેસબુક પ્લસ ઇન્સ્ટા છોડી દેશ એવા કેટલા છે હવે સાચો ત્યાગ એને જ કહેવાય સાચી ઉપવાસ એને જ કહેવાય કેમ કે તમારો આખો દિવસ માઇન્ડ સમા ચાલતું હોય બીજું શું હોય યુવાનો બીજું શું કરે ઇન્સ્ટા ફેસબુક બે સિવાય સ્નેપચેટ એ શું હોય આ સ્નેપચેટ એટલે શું હોય બધા ફોટો સેન્ડ કરવાને ચાલો એમાં તમારે ખાલી જમવાના કોઈ ફોટોગ્રાફ કોઈને સેન્ડ નહીં કરવાના આ ખાધું કે આ પીધું કે આઈટમ બહુ સારી છે પીઝા બહુ સરસ છે અહીંયાનું આમ છે ને એનું આમ છે જમવાના ફોટા સેન્ડ નહીં કરવાના સ્નેપચેટમાં કેટલા સ્નેપચેટવાળા કેટલા છે આમાંથી બધા અરે ઇન્સ્ટાવાળા કેટલા છો સાચું કહેતો ગજબ છે ભાઈ ઇન્સ્ટા આટલા બધાનું ઇન્સ્ટા ચાલી રહ્યું છે અને 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 વોટ્સઅપવાળા કેટલા છ હમણાં મારી પાસે એક ટોપ લેવલના અધિકારી બેઠા હતા મને કહી રહ્યા હતા કે અમે તમામે તમામ વોટ્સઅપને ચેક કરી શકીએ ને એવી અમારી પાસે સત્તા છે કોઈના પણ વોટ્સઅપની ચેટને સેકન્ડોમાં અમે લોકો ખોલી શકીએ અને ચેક કરી શકીએ એવી અમારી પાસે સત્તા છે એટલે એનો મિનિંગ શું તમારા વોટ્સઅપની ચેટ જરા પણ સેફ નથી તો કેટલા છોડવા તૈયાર છે ઠીક છે કાંઈ વાંધો નહીં અમારા મહાસદી કહે છે કે કાંઈ વાંધો નહીં છેલ્લે એક કામ કરો એમણે 1008 દિવસ સુધી આયંબિલની આરાધના કરી તમારે ખાલી 8 દિવસની ડિજિટલ આયંબિલ કરવાની એમ 8 દિવસ ઇન્સ્ટા છૂટેમાં શું ફરક પડાવે 8 દિવસ સ્નેપચેટ છૂટી જાય હું કહે તમને વોટ્સઅપ ન છોડાવતો ચાલો એ કદાચ તમારી જરૂરિયાતની વસ્તુ છે સિટ ડાઉન હવે મારે ખાલી માત્ર એટલાને જ ઊભા કરવા છે કે જેટલા ડિજિટલ આયંબિલ માટે રેડી થઈ જાય છે હા હું 8 દિવસ 21-28 અત્યારથી તમારે જે સેટિંગ કરવું છે સેટિંગ વેટિંગ કરી લેવાનું જે કંઈ પણ છેલ્લે 21-22-23-24-25-26-27 8 દિવસ માટે 1008માંથી લાસ્ટ ખાલી 8 ડેઝ નો ફેસબુક નો ઇન્સ્ટા નો સ્નેપચેટ ઓનલી વોટ્સઅપ એવા કેટલા એટલા ઊભા થાવ તમે લોકો 8 દિવસ માટે આટલું છોડવા તૈયાર છે અને પહેલેથી પોતાના ફ્રેન્ડ સર્કલ બીજા ત્યાં બધાને કહી દેવાનું કે અમને 8 દિવસ માટે મારું એકાઉન્ટ સાઇન આઉટ હશે હું તમને એકાઉન્ટ ડિલીટ કરવા નથી કહેતો ખાલી શું કહું છું મને તો આવડતું જ નથી કઈ એટલી શાંતિ ને કઈ ચિંતા જ નહીં કઈ પક્કું હો જાયંગે જોડો હાથ આમ આમ નહીં 100% વાળા આવી તે હાથ ઉપર એ ફોટોગ્રાફ કલ કે અખબાર ને દેના હે ક્યા ડિજિટલ આયંબિલ વાલે સારે કે સારે યુવા શુભ હો મંગલ હો કલ્યાણ હો જે પ્રકારે તમારો સંકલ્પ છે 21-28 તારીખ સુધી
તમારી આસક્તિ જેમાં સૌથી વધારે છે એવા પદાર્થનો ત્યાગ કરી અને તમે આ તપસ્વીના ત્યાગની અનુમોદના કરી રહ્યા છો. તસ વંદે પડિક મે નિંદે ગરી હે અપાણ વશે. વાહ રે વાહ વાહ. ઇન્સ્ટા ત્યાગ કી તપસ્યા કરને વાલે કો બોલાની ત્યાં એમ્બિલની અનુમોદના કરાવો તો અહીંયા ઇન્સ્ટા ત્યાગની અનુમોદના કરાવો ને ભાઈ. મને મહાસિદ્ધિ પ્રશ્ન પૂછ્યો કે આ બધા ઇન્સ્ટાનો ત્યાગ કરી દેશે તો પછી પબ્લિસિટી કઈ રીતે કરશે? પબ્લિસિટી કરવા માટે છૂટ. ઓકે ડન. નેક્સ્ટ. એવા જ એક બીજા મહાસતીજી કોણ? પરમ સંવેગીજી મહાસતીજી. જો તમારી સામે ઊભા થઈ રહ્યા છે, તમારા અરમમાં જતા પસ્તીની પસ્તી પોતાના હાથમાં ઉપાડીને લઈને આવતા હતા અને રાજકોટમાં અને મુંબઈમાં બંને જગ્યાએ અરમ ગ્રુપની અંદર સેવા આપતા હતા અને પછી અરમમાંથી જ એણે દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી અત્યારે શું કરી રહ્યા છે? ગુણ રત્ન બોલો સંવત્સર તપ. એમ ગમે તમે નામે સાંભળ્યું ન હોય એટલે તમને યાદ નહીં. ફરી એકવાર, ગુણ રત્ન સંવત્સર તપ. એમાં શું કરવાની ખબર છે? એમણે એક બે મહિના સુધી એક ઉપાસના પાણી એક ઉપવાસ કર્યા, પછી પાછા બે મહિના સુધી બે ઉપાસના પાણી બે ઉપવાસ કર્યા, પછી ત્રણ મહિના ત્રીજો મહિનો જેવો આવ્યો ને અઠમના પાણી અઠમના પાણી અઠમ કર્યા. કેટલા થઈ જાય ગણો તમે? અઠમ કેટલા? દસ અઠમ થાય ને. એક અઠમ બે અઠમ કરતા દસ અઠમ એક મહિનામાં. પછી ચાર ઉપવાસના પાણે ચાર ઉપવાસ એક મહિના સુધી, પછી પાંચ ઉપવાસના પાણે પાંચ ઉપવાસ એક મહિના સુધી, પછી છ ઉપવાસના પાણે છ ઉપવાસ એક મહિના સુધી, સાત ઉપવાસના પાણે સાત ઉપવાસ એક મહિના સુધી, આઠ ઉપવાસના પાણે આઠ ઉપવાસ એક મહિના સુધી, નવ ઉપવાસના પાણે નવ ઉપવાસ. એટલે કન્ટિન્યુ ચાલુ છો, પછી એવું નથી કે વચમાં બ્રેક છે. સાત પછી આઠ પછી નવ, નવના પાણે નવના પાણે નવ, દસના પાણે દસના પાણે દસ, અગિયારના પાણે અગિયારના પાણે અગિયાર, બારના પાણે બાર. સેલું અઘરું. અને હજી આવું ક્યાં સુધી ચાલશે? તેરના પાણે તેર, ચૌદના પાણે ચૌદ, પંદર ઉપવાસના પાણે પંદર ઉપવાસ, અને પાછું સોળના પાણે સોળ. સિત્તેર કિલોમાંથી પાંત્રીસ કિલો થઈ ગયા છે. જય જયકાર, જય જયકાર. અઘરું કે સહેલું? બહુ અઘરું કે બહુ જ અઘરું? છતાંય જો તમારી વચ્ચે આરામથી એક કલાકથી બેઠા છે ને, બે કલાકથી તમારી વચ્ચે બેઠા છે, સરસ. કેટલાને ખબર હતી કે એમની તપસ્યા ચાલે છે? કેટલાને આજે ખબર પડી કે આટલી મોટી તપસ્યા કરી રહ્યા છે? જુઓ, આરામના યુવાનોની ખબર ન હતી તો આટલી સરસ મજાની તપસ્યા કરી રહ્યા છે. આજે એમનો કેટલામી વારી છે? બારમી વારી. એટલે બારના પાણે બાર વાળી વારીનો ચોથો ઉપવાસ. ચાર ઉપવાસ બંધી વિંપી આહારમ પચખાણ અસનમ ખૈમમ સમથભુગણમ સહસાગરણમ સવસમાહી વત્યાગરણ વો. ધન્ય ધન્ય તું, ધન્ય ધન્ય તું, ધન્ય ધન્ય તું ગાજે છે. ધન્ય ધન્ય તું, ધન્ય ધન્ય તું, ધન્ય ધન્ય તપસ્વી પ્યારા, તપસ્વી પ્યારા,
और राजकोट में पायल अजमेरा। इनमें प्रमुखतावली तब चली गई चौदहवीं वारी नाजन बारहवें उपवास से। अग्यार उपवास में एक उपवास बार उपवास पंतिबिंपी आहारम पचखाण अशनम खैमम समंत भुगणम सहसागरणम सवस्वाही वत्यागरण वो तपस्या करने वाले को अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार मंगल पाठ સ્ટડી કરવું જોઈએ અને કોઈ પણ એનિમલ ડોક્ટર બનવા માટે તૈયાર હોય આપણામાંથી કોઈ પણ એનો આખો ડોક્ટર બનવાનો ખર્ચો અરહમ ગ્રુપ લેવા તૈયાર છે એટલે ડોક્ટર બને ત્યાંથી બધી જ ફી એનિમલ ડોક્ટર બને ત્યાંથી બધી જ ફી બધું જ અરહમ ગ્રુપ પર લેવા તૈયાર છે કુદે મેં જ્યારે રેસ્ક્યુઇંગ સ્ટાર્ટ કર્યું 2020માં 11th હતો મને પણ ડોક્ટર બનવાનું મન થયું પણ મમ્મીએ કીધું કે તું ડોક્ટર બનીશ તો યુ હેવ ટુ પ્રિસ્ક્રાઇબ નોનવેજ ફૂડ ઓર નોનવેજ મેડિસિન્સ કેમ કે કેટ્સને રિકવર થવા માટે તો નોનવેજ જોવે જ જોવે છે તો આપણે માનીએ જ છીએ એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે હાથી જેવો હાથી છે આટલું મસ્ત છે વેજીટેરિયન જ છે ને હોર્સ પાવર ગણાય બરાબર હોર્સ પાવર કેવો હોય બહુ વેજીટેરિયન હોય રાઈટ એટલે એ ભ્રમમાંથી નીકળી જવાની જરૂર છે એ આજકાલના ડોક્ટરોએ આજકાલના જીમ વાળાએ આજકાલના બીજા બધાએ આવો એક ભ્રમ ફેલાવી દીધો છે કે નોનવેજ ખાવાથી પ્રોટીન મળે ને તો તાકાત મળે પણ આ ગુરુ તો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે હું જેટલી કેટ્સ રેસ્ક્યુ કરું છું ને હું પોતે તો નથી આપતો પણ બીજા મહારાષ્ટ્રીયન કેથલિક લોકો જે લોકો નોનવેજ આપે છે હું જ્યારે વેજ આપવા જાઉં છાસ ભાત કે છાસ દહીં એ લોકો ખાતા જ નથી પણ છાસ દહીં એવું આપણે ના આપીએ એના એના ઘણા બધા ઓપ્શન છે અનંત અંબાણીને મળી લ્યો કેટલું બધી ગ્રો કરે છે શું કલ્ચર બનાવે બધું જ એવી બધી વસ્તુ જેનાથી સામે વળી પ્રોટીન પણ મળી જાય ને કોઈ પ્રોબ્લેમ પણ ન થાય રાઈટ અને હજી એક વાત છે કે અગર આપણે ડોક્ટર એઝ અ પ્રોફેશન ઉપાડીએ તો ઇનડિરેક્ટલી આપણે એ છે કે જે પક્ષી કે પ્રાણી હોય બીમાર પડે ને મારી પાસે આવે ને હું એનાથી પૈસા કમાવું ના એવું જરૂર નથી સેવાભાવી બહુ બધી સંસ્થાઓ ચાલે સેવાભાવી બહુ બધા કર્તવ્યો ચાલે છે બીમાર પડે ને હું એની સેવા કરું એવી ઈચ્છા ન રાખવી જોઈએ બાકી તો માણસ બીમાર પડે ને જો તમે ઈચ્છા રાખતો હોય તો પ્રોબ્લેમ જ જી ઓનલી શું જુઓ ભૂલ જોવી નથી ભૂલ બતાડવી નથી ભૂલને સુધારવી છે આ તમામ કેટલા કાગળા ઉડી ગયા તમારા મગજમાંથી નેક્સ્ટ બીજા કોઈને કઈ પ્રશ્ન છે નહીં મંગલ પાઠ ઓર બાદમાં અરહમ કે ક્વેશ્ચન આન્સર લે રહે ઓકે જોડો હાથ મંગલ પાઠ નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમાયરિયાણમ નમો વિજ્ઞાણમ નમો લોય સંત સાહુણમ ચરારી મંગલમ રિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લઘુત્તમા રિહંતા લઘુત્તમા સિધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પાનતો ધમો લઘુત્તમો ચતારી શરણમ પવજ્જામી અરિહંતે શરણમ પવજ્જામી સિધે શરણમ પવજ્જામી સાહુ શરણમ પવજ્જામી કેવલી પાનતમ ધમમ શરણમ પવજ્જામી ચાર શરણા દુખરણા મંગલકરણા વર શરણ નહીં કોઈ જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય અંગૂઠે અમૃત વસે લબ્ધ તણા ભંડાર ગુરુ ગૌતમને સમરિયે મનવાંછિત ફળદાતાર ભાવે ભાવ ન ભાવિયે ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધ્યે ભાવે કેવળ જ્ઞાન ભાવે પર નિર્વાણ શુભ હો મંગલ હો કલ્યાણ હો અરમ કે યુવા બેઠ જાઓ બાકીના બધા